સમગ્ર રાજ્યની અંદર કોરોના 19 ને લઈને ભયનો માહોલ છે. જ્યારે હાલમાં વાત કરીએ બનાસકાંઠા જિલ્લાના જે ગ્રામીણ વિસ્તારો છે ત્યાં ક્યાંક ને ક્યાંક સેવાભાવી સંસ્થાઓ આગળ આવીને લોકોની વારે આવતા હોય છે અને લોકોની મદદ કરતા હોય છે. ત્યારે વાત કરીએ બનાસકાંઠા જિલ્લાના ક્ષત્રિય સમાજના જે બહાદુરસિંહ છે એમના દ્વારા ક્યાંક ને ક્યાંક સરાહનીય કામ કરવામાં આવ્યું છે. ચોક્કસ તે આપણે પૂછવા માંગીશ બહાદુરસિંહ કે જે આપ હાલમાં કામ કરી રહ્યા છો, કેવા લોકોને મદદ પહોંચાડી રહ્યા છો અને કેવા લોકો સુધી પહોંચીને કઈ પ્રકારની મદદ પહોંચાડી રહ્યા છો? અત્યારે સાહેબ કોઈ સમાજની હું વાત કરતો નથી. દરેકે દરેક સમાજના અંદર જે ગરીબ માણસો છે, જે નોકરીમાંથી ધંધા રોજગાર બંધ કરીને ઘરે બેઠા છે, એવા જરૂરિયાતમંદોને જ્યાં જ્યાં જરૂર પડે છે ત્યાં અમે અને અમારી સાથેના ટીમના જે આગેવાનો છે તે તમામ ટીમના આગેવાનો પણ સાથે રહીને આ સેવામાં લાગેલા છે. આવનારા દિવસોમાં જ્યાં સુધી આ લોકડાઉન રહેશે ત્યાં સુધી અમે આ સેવા કરતા રહીશું. ચોક્કસથી આપણે પૂછવા માંગીશ કે જે કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં ક્યાંક ને ક્યાંક જે લોકો એવું સમજી રહ્યા છે કે લોકડાઉન જે છે ખતમ થઈ ગયું છે, પરંતુ એવું નથી. હાલમાં જે મોટા જે વિસ્તારો હતા, જે મોટા જિલ્લાઓ હતા, ત્યાં ક્યાંક ને ક્યાંક કર્ફ્યુ જે હટાવવાનો કાર્યક્રમ છે તે સરકાર દ્વારા કરવામાં આવ્યો છે અને હાલમાં લોકો ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે અને વેપારીઓ જે છે તે પોતાની દુકાનો, જે બિનજરૂરી જે દુકાનો છે તે હાલમાં જે સોની બજાર કહી શકાય, કપડાં બજાર જે કહી શકાય, એ લોકો ખોલી રહ્યા છે અને હાલમાં ક્યાંક ને ક્યાંક સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ છે. એ વિશે તમે વેપારીઓને કેવો સંદેશ આપવા માગશો? મેં અગાઉ પણ વાત કરી કે સરકારશ્રીના આદેશ પ્રમાણે તમે પાલન કરો, પણ ક્યાંક ને ક્યાંક ગઈકાલે જે જાહેરાત થઈ ત્યાં અમુક લોકોને સમજણ વગર જે વાત આગળ વધારીને જે દુકાનો ચાલુ કરી નાખી છે એવાને મારી ખાસ વિનંતી છે કે અત્યારે સમગ્ર ગુજરાત અને બનાસકાંઠા બિલકુલ નાબૂદ હતો એમાંથી અત્યારે બનાસકાંઠાની અંદર નગર મને લાગે કે 20 ઉપર કેસો થઈ ગયા છે, 30 કેસો થઈ ગયા છે. ત્યારે બનાસકાંઠામાં વસતા તમામ વેપારી ભાઈઓ, ખેડૂત ભાઈઓ અને મધ્યમ વર્ગના ભાઈઓને મારી ખાસ વિનંતી છે કે લોકડાઉન એ કોઈ એક માણસ માટે નથી, કોઈ સરકારના લાભ માટે નથી. એક એક વ્યક્તિની ચિંતા આપણા આ દેશના વડાપ્રધાન અને આપણા રાજ્યના મુખ્યમંત્રી કરી રહ્યા છે, એક એક વ્યક્તિની ચિંતા. ત્યારે આપણે એમાં સહભાગી થવાનું છે, એમને સાથ આપવાનો છે, એમણે જે આદેશ કર્યો છે એ આદેશનું પાલન કરવાનું છે. મારી બે હાથ જોડીને તમને વિનંતી છે કે તમે જ્યાં સુધી આ કોરોનાનો આખા ગુજરાતમાંથી ભારતમાંથી નાબૂદ ન થાય ત્યાં સુધી 144ની ચિંતા કરજો. ત્યાં 4 માણસે વધારના ભેગા થતા, પણ 144ની ચિંતા કરજો અને દુકાનોમાં પણ જે સરકારશ્રીએ સવારે 7 થી 11 કે 12 સુધીને જે ટાઈમ આપ્યો છે એ પ્રમાણે ચાલજો. લાયસન્સવાળા ભાઈઓ છે એમને પણ વિનંતી છે કે તમે પણ ભલે લાયસન્સ હોય પણ સરકારશ્રીનો આદેશ અને પબ્લિકની ચિંતા કરજો અને એ પ્રમાણે તમે ધંધો રોજગાર ખોલજો, એટલી જ મારી વિનંતી છે. ચોક્કસથી આપણે પૂછવા માંગીશ બહાદુરસિંહ કે જે હાલમાં ક્યાંક ને ક્યાંક બનાસકાંઠાની અંદર કોરોનાને લઈને લોકો ભયભીત બન્યા છે, હાલમાં જે જરૂરિયાતમંદો છે તમને, તમે ક્ષત્રિય સમાજ દ્વારા સસરાહનીય કામ કરી રહ્યા છો, તો હાલમાં તમે કેટલા વિસ્તારની અંદર કીટનું વિતરણ કર્યું છે અને કેટલી કીટોનું વિતરણ કર્યું છે? આજે છેલ્લા લગભગ 800 સોસાયટીની અંદર 900 થી 950 કીટોનું આજે મારે વિતરણ થઈ ગયું છે. ગામડાઓમાં પણ જ્યાં જ્યાં જરૂરમંદો છે ત્યાં મને ફોન કરે ત્યાં હું પહોંચી જાઉં છું. સોસાયટી હોય કે બેકવર્ડ એરિયા હોય, ગમે ત્યાંથી મારા ઉપર ફોન આવે છે કે અમારે આટલી આટલી ચીજ વસ્તુની જરૂર છે, તો ત્યાં અમે અને અમારી ટીમ પહોંચી જઈએ છીએ. અને હજુ પણ જ્યાં સુધી આ લોકડાઉન છે ત્યાં સુધી અમારા ઉપર અડધી રાતે ફોન આવશે, મેં કીધો એમ કોઈ ડિલિવરીવાળી બેન દીકરી છે માસે એનો ફોન આવશે તો એના માટે પણ અમે તત્પર છીએ. અમને દવાની જરૂર હોય, અમને સાધનની જરૂર હોય તો અડધી રાતે અમને ફોન કરી બોલાવે, અમે એના માટે પણ તૈયાર છીએ. અને આ લોકડાઉન જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી ખેતોનું પણ અમારાથી જે બનશે ફૂલ અને ફૂલનું પાખડે અમે આપતા રહેવાના છીએ.
ચોક્કસથી આતા ક્ષત્રિય સમાજના બાદુસિંહ જે આવેલા છે તેમના દ્વારા ક્યાંક ને ક્યાંક લોકોને આમ પણ મદદરૂપે આવતા હોય છે અને હાલમાં જે લોકડાઉનની સ્થિતિ છે તેને ભાગરૂપે લઈને હાલમાં તેમના દ્વારા કીટોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે તો એમને પણ બિરદાવીએ અને જે પોલીસ તંત્ર તેમજ સરકારી તંત્ર અને જે વહીવટી તંત્ર હાલમાં ક્યાંક ને ક્યાંક લોકોની મદદ કરી રહ્યો હોય અને કામ કરી રહ્યા છે તો એમને પણ સાથ આપી એને ગુજરાત ન્યૂઝ સાથે રાજુ ગુનડિયા ડીસા. ગુજરાત ક્ષત્રિય મહાસભાના પ્રમુખ અને ઘણી બધી ડીસા તાલુકાની ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓ અને સેવાભાવી સંસ્થાઓ સાથે સંકળાયેલા મારા મિત્ર શ્રી બહાદુરસિંહભાઈ વાઘેલા તરફથી અમારા એરિયામાં આજે જે માણસો ગરીબ છે જેને ખાવાની આ 15-15 દિવસ 20-20 દિવસથી ઉપાધિઓ હતી એવા માણસોને સામેથી બોલાવીને અમારી પાસેથી માહિતી મેળવીને એ વ્યક્તિઓને સામેથી બોલાવીને સોસાયટીમાં અલગ અલગ ડિસ્ટન્સ જાળવીને બધાને ભેગા મળી અને એમને જીવન જરૂરિયાતની વસ્તુઓ જેવી કે કીટ આખી કીટની અંદર જે તે કંઈક વસ્તુ જીવન જરૂરિયાતની એમના તરફથી આપવામાં આવી છે અમે એનો લેનાર માણસોને આનંદ છે અને અમે આ એરિયામાં એમની સાથે રહી અને એમને આ વસ્તુઓ લીધી છે એ બદલ એમનો બી આભાર અને આપનાર ભાઈ શ્રી બહાદુરસિંહ વાઘેલાનો બી ખૂબ ખૂબ આભાર. અસ્તુ, ભારત માતા કી જય. બહાદુરસિંહ બાપુ જે ભરતના રહેવાસી અને એમને બધાને કીટનું વિતરણ કર્યું અને અમારા અમે કહેવડાવ્યું કે અમારે એરિયામાં જરા તકલીફ છે તો એમને આવી અને બધાને કીટનું વિતરણ કર્યું. મધ્યમ વર્ગના હતા, જે કોઈની જોડે હાથ માંડી શકતા નતા એવા માણસોને અમે મદદરૂપ થઈ ફોન કરી અને બોલાયા અને તે એમને વિતરણ કર્યું તે બદલ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ બાપુનો. અમારા મિત્ર એવા બહાદુરસિંહ બાપુ આજે અમારા એરિયામાં આવેલા અને તેમણે મધ્યમ વર્ગના જે નાના નાના માણસો છે એમને મદદરૂપ થવા માટેનો એક પ્રયત્ન કર્યો છે તે બદલ અમે એમનો આભાર માનીએ છીએ. નાના નાના માણસો કીટો આપેલ છે તે પણ એક એમનો આભાર માનશું. એવા સમગ્ર દેશમાં કોરોના વાયરસે જ્યારે મહામારી ફેલાવી છે ત્યારે ગુજરાતમાં અને એમાંય બનાસકાંઠા જિલ્લામાં કોરોનાએ જ્યારે હાહાકાર મચાવ્યો છે ત્યારે મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ અને નોકરિયાત વર્ગને જીવવું દોહળું થઈ ગયું છે. જ્યારે 2 ટંકનું અનાજ ખાવાનું પણ જ્યારે મળતું નથી ત્યારે બનાસકાંઠા જિલ્લામાં અને એમાં ભરત ગામના વતની અને બહાદુરસિંહભાઈ વાઘેલાએ જ્યારે આ ઘરે ઘરે જઈ લોકોને રાશન કીટનું વિતરણ કર્યું છે અને એ રાશન કીટ જરૂરિયાતમંદોને મળી રહી છે અને જેને જરૂર છે તેને મળી રહી છે અને અમે આસોપાલવ સોસાયટી, નાકોડા સોસાયટી, આશાપુરી સોસાયટી ત્યાંથી અમે શરૂઆત કરી અને કીટોનું વિતરણ કરાયું અને અમારે સૌરાષ્ટ્રમાં એક દિવસ એક જણની જણજે કાં દાતાર કાં ભૂખ નહીં તો રહેજે વાંચણી તું મત ગુમાવીશ નૂર. આવા સમયે પૈસા તો દરેક પાસે હોય છે પણ જ્યારે પૈસાને વાપરવા નો જ્યારે ટાઈમ આવ્યો ત્યારે દાતાર તરીકે જ્યારે બહાદુરસિંહ બાપુએ ઘરે ઘરે જઈ અને લોકોને કીટનું વિતરણ કર્યું, જરૂરિયાતમંદ માણસોને જ્યારે 2 ટંકનું ભોજન નહોતું મળતું ત્યારે એમના ઘરે જઈ અમને સામેથી ફોન કરે કે કનુભાઈ કોઈ પણ જરૂરિયાતવાળો માણસ હોય તો તમે મને ફોન કરજો. અડધી રાતે જ્યારે ફોન કરીએ ત્યારે બહાદુરસિંહ બાપુ તરફથી અમને એક જ જવાબ મળે કે હું આવશું, તમે તૈયાર રહો અને તૈયાર રાખો માણસોને. આ રીતે એમને જે સેવા યજ્ઞ ચાલુ કર્યો છે એ સેવા યજ્ઞને હું એક બ્રાહ્મણ તરીકે અને એમને બિરદાવું છું અને માતાજીને મા શક્તિને પ્રાર્થના કરું છું, ભગવાન રામને પ્રાર્થના કરું છું કે આવા દાતારોને તું દાતાર આવા દાતાર માણસોને તું એના અન્નના ભંડાર ભરપૂર કરજે અને આવી દેશમાં જ્યારે વિકટ સમસ્યાઓ આવે ત્યારે આવા દાતાર માણસો આગળ આવે અને જીવન જીવવા માટે જેને તકલીફ છે એવા માણસોને એ લોકો મદદરૂપ થાય એ જ આશા સાથે. અસ્તુ, ભારત માતા કી જય. લોકડાઉનના કારણે અત્યારે ગરીબ, મધ્યમ અને નોકરિયાત વર્ગની અંદર જે જરૂરિયાત ચીજ વસ્તુઓનો અભાવ છે જેને લઈને આજે અમે બનાસકાંઠા જિલ્લાની અંદર ભરત ગામ, જાવલ અને ડીસા શહેરની સોસાયટીઓની અંદર કીટોનું વિતરણ ચાલુ કર્યું છે. એ કીટોનું વિતરણ ડીસા શહેરના આગેવાનો અને ગામડાના કિસાન ભાઈઓના આશીર્વાદથી તેમજ મા ભગવતી અને શ્રી રામચંદ્રના આશીર્વાદથી આ તમામ વસ્તુઓ અમે કીટોનું વિતરણ કરી રહ્યા છીએ.
જ્યાર સુધી આ લોકડાઉન ચાલુ રહેશે ત્યાર સુધી ગમે તે સમાજનો માણસ હશે, જરૂરિયાતમંદને ફોન કરીને અમને બોલાવશે ત્યાં અમે ભલે અડધી રાતે પણ અમારાથી બનશે તે ફૂલને ફૂલને પાંખડી પહોંચાડીશું અને આશ્વાસન આપીશું. અને ક્યાંક બેન દીકરીની ડિલિવરીની વાત આવે ને ક્યાંક પૈસા વૈસાની જરૂર પડે તો પણ અમે અમારી રીતે સગવડ કરીને બેન દીકરીને ડિલિવરીમાં પણ મદદરૂપ થઈશું. ક્યાંક દવાખાનેની જરૂર પડે તો દવાખાનામાં પણ અમને ગમે ત્યારે ફોન કરજો. અમે ડૉક્ટર સાહેબને વિનંતી કરીને જેટલી બનશે તેટલી એની અંદર પણ અમે મદદ કરીશું. અત્યારે ઓલ ભારતની અંદર જે આ કાળો કેર થઈ રહ્યો છે માણસો ઉપર તેને લઈને સરકારશ્રી ચિંતિત છે, ગુજરાત સરકાર પણ ચિંતિત છે. ત્યારે મારે પહેલી તો દરેક મારા બંધુઓને અને દરેક સમાજના આગેવાનોને વિનંતી કરવી છે કે લોકડાઉનની અંદર ભારત સરકારના વડાપ્રધાન મોદી સાહેબ અને અહીંના મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાહેબના આદેશ અનુસાર આપણે એનું પાલન કરીએ અને ઘરે રહીએ, સુરક્ષિત રહીએ અને બીજાને પણ જોડે રહેતો હોય અને સુરક્ષિત રાખવા માટે એને પણ આપણે બે શબ્દ કહી અને કહીએ કે આપણે ઘરે રહીએ, સુખી રહીએ અને બીજા પરિવારને પણ સાચવીએ. બીજી વાત છે, આજના સંજોગોની અંદર લગભગ એક મહિનો થવા આવે છે ત્યારે મારે આજે ડોક્ટરોને, નર્સોને અને પોલીસ કર્મચારીઓને ફેર વડાઓથી લઈને ચોથા વર્ગના કર્મચારીઓ સુધીને તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે સાથે એમનો આભાર માનું છું કે કંઈક લોકોને બચાવ્યા છે એમણે. એટલે આવા મદદરૂપ થવાવાળા દરેક નોકરિયાતનો ખૂબ ખૂબ આભાર માનું છું, અમને અભિનંદન આપું છું. સાથે સાથે પત્રકાર મિત્રો, જ્યાં ઊંડે પડેલી જરૂરિયાતમંદો ક્યાંક ને ક્યાંક તકલીફો, કોઈ દવાની તકલીફ, કોઈને જમવાની તકલીફો, ક્યાંક ધંધા રોજગારની તકલીફો, ત્યાં પહોંચીને લોકોને સજાગ કરીને અમારા જેવાને જગાડીને તેના ઘર સુધી મોકલ્યા છે અને માણસને બેઠું કરવાનું કામ કર્યું છે, એવા તમામ પત્રકાર મિત્રોનો પણ આજે આભાર માનું છું ને એમને અભિનંદન આપું છું. સાહેબ જણાવશો કે